સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી કોંગ્રેસ પ્રમુખને આવકારતો અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યકરોએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ જીત મેળવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિવાદન સન્માન સમારંભ યોજાયો, જેમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેમને શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઇલાબા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ લાલજીભાઈ દેસાઈ, ભગીરથસિંહ, રાધાભાઈ મેટાલિયા, ગિરિરાજસિંહ તેમજ કોંગ્રેસના આગેવાન, હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિત રહેમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આગામી દિવસોમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ જીત પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો અને સંકલ્પ પણ કરવામાં આવ્યો છે. મૂડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડનું અભિવાદન કાર્યક્રમ યોજાયો. મૂડી ખાતે કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડનો અભિવાદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવાનો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ હસ્તક કરવાની કાર્યકરોએ સંકલ્પ લીધો છે. આગ્રહ એમનો છે કે મારે એમની સાથે પાછું જવાનું છે. એટલે આ બધા આપણને જે પ્રમુખ મળ્યા છે એની પૂર્વ ભૂમિકા બાંધું છું કે એવા એક્ટિવ પ્રમુખ આપણને મળ્યા છે કે જે યુવાનોની જેને કહેવાય ને જોશ ને શરમાવી દે એટલી સ્ફૂર્તિ ધરાવે છે અને આ ઉંમરે પણ એટલી દોડાદોડી કરે છે. મેં જોયું કે જેજી એટલે આપણે બધાને ખાસ મળવાનો આજનો જે હેતુ છે એ રેગ્યુલર આપણે મળી જ છીએ, પણ જ્યારે આપણા તાલુકામાં આપણા નવનિયુક્ત પ્રમુખ અને આપણા પૈકીના જ્યારે આપણે હોય ત્યારે એની એક વિશેષ લાગણી હોય અને વિશેષ આનંદ હોય એટલા માટે ની આજે આપણી મિટિંગ છે. છેલ્લે જ્યારે આપણે મિટિંગ કરી ત્યારે એમને આમંત્રણ આપણે આપેલું, પણ સમય સંજોગોને કારણે એ ટાઈમિંગ સેટ નહોતું. જ્યારે આપણે નરદેવભાઈનું સન્માન આપણે આ જગ્યાએ રાખ્યું આપણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને સૌ વરિષ્ઠ આગેવાનો દ્વારા, ત્યારે આ જેને કહેવાય ને કે સંજોગો નહોતા ભેગા થયા અને આજે આપણે સ્પેશિયલ એમનો ટાઈમ લઈને નક્કી કર્યો કે હવે તાલુકા જિલ્લાની